ఆనందాంబోధి స్మితరుచిర్ పూర్ణేందువదన ప్రఫుల్లాంబోజన్మాచ్ఛదసదృశ శోభాక్షియుగల కృపాపారావార శ్రీతసకలజీవాతిసుఖదో మహాశ్రేయోమూర్తి జయతి సహి నారాయణ ముని వర్ణివేశరమణీయదర్శనము మందహాసరుచిరాదనాంబుజం పూజితం సురనరోత్తమేరముదా ధర్మనందనమహం విచింతయ ఓమయ అవతారిణే శ్రీ స్వామి నారాయణాయ నమో నమ ఓం శ్రీ హరికృష్ణాయ నమో నమ ఓం శ్రీ పూర్ణ పురుషోత్తమాయ నమో నమ బోలో శ్రీ స్వామినారాయణ భగవాన్ని శ్రీ హరికృష్ణ మహారాజని శ్రీ ఘనశ్యామ మహారాజని జయ బదాయ్ భక్తుని యతి జై స్వామినారాయణ సద్గురు నిష్కుళాన స్వామి హరిబడ గీతా గ్రంథని అందర్ కడువు 42 એમાં છેલ્લે એમ લખે છે પ્રભુ તમે એવા છો કે તમારા સંતો જે દુષ્ટ તરફથી આવતા દુઃખને સહન કરે છે પણ તમે એ દુઃખને સહન કરી શકતા નથી ગરીબને પીડતા લોકોને જોઈને તમે એની ઉપર ક્રોધ કરો છો દાસના દુઃખ ટાળવા માટે ક્યારેય તમે આળસ આજ સુધી રાખી નથી ક્ષણ એક પણ તમે ખમી શકતા નથી પોતાના જનની પીડાને સહાય કરો છો જે સંતને સ્વામી કે વારે વારે હું શું કહું કે તમે સંતને જે સહાય કરી છે મારાથી કહેવાતું નથી અને તમારા ગુણ ગણતા પાર આવે એવું નથી તમને તમારા અંગ કરતાં પણ સંત વધારે વાલા છે આવી સ્વામીએ દીનતાભરી સ્તુતિ કરી છે આગળ કડવું 43 એમાં સ્વામી લખે છે તમને વાલા છે તમારા જે જન જી તે હરિજનનું કહું વર્તન જી નથી વિસારતા તમને નિસદન જી તમ વિના બીજે નથી માનતું મન જી સ્વામીને કોઈ પણ વાત કરે તો સ્પષ્ટતા કરવાની ટેવ બહુ જબરજસ્ત છે કોઈ પણ મહિમાની વાત કરે કોઈ પણ સદગુણની વાત કરે સ્વામી તરત એ મેં શાના માટે કીધું છે એની સ્પષ્ટતા બહુ કરે નિષ્કુળાન સ્વામી એટલે કોઈ અંધાધૂંધીમાં ના રહે કે આ માટે કીધું હશે કે આ માટે કે હું જે વાત કરું છું કે જે તમને વાલા છે ભગત એ હરિભક્ત કેવા હોય સ્વામી ઉપસંહાર તરફ જતા રહ્યા છે હવે આ ગ્રંથની પૂર્ણાહુતિ તરફ જાય છે આવતીકાલે તો પૂરું થઈ જશે તો સ્વામી છેલ્લે પ્રાર્થના કેટલી બધી સ્વામીએ મહારાજને કરી મુમુક્ષુને શીખવડવા માટે દીનભાવની હવે સ્વામી પાછા જાણે ગ્રંથની શરૂઆત કરતા હોય ને એમ જતા રહ્યા છે અત્યારે પ્રાર્થના જ ચાલે છે છતાં પણ પાછું સ્વામીએ પ્રાર્થના કરતાં કરતાં આપણને સમજાવ્યું કે તમે પ્રાર્થના તો મહારાજને મેં શીખવાડી એવી કરી દો પણ હું જે ભક્ત મહારાજને વાલા છે એ કેવા ભક્ત વાલા છે એની તમને ચોખવટ કરી દો એટલે તમે ફક્ત મારી પાસેથી આ સ્તુતિ કરવાની એકલી ના શીખી જતા તમે એ ભગત જે સ્તુતિ કરવાની લાયકાત ધરાવવાવાળો કેવો હોય એના લક્ષણ પણ હું તમને થોડા છેલ્લે છેલ્લે કહેતો જો એટલે સ્વામી
કોઈ વસ્તુને અધ્યાર નથી રાખતા, પૂર્વાપરનું બધું જ વિચારીને બધી વસ્તુની સ્પષ્ટતા નિષ્કુળાનંદ સ્વામીએ ગ્રંથની અંદર કરી દીધી. જે તે સમયે જ્યાં જ્યાં જરૂરિયાત પડી મહિમા લખ્યો, તરત જ એ મહિમા મેં કોનો લખ્યો છે એમ તરત લખી દેશે કે આ મેં મહિમા લખ્યો છે, પણ હું કેવા વ્યક્તિ, કેવા જન, કેવો સાધક એનો આ મહિમા લખું છું એમ તરત એનું કોઈ ને કોઈ કંડિશન સ્વામી લખે છે. એમ સ્વામી કહે છે કે આગળ જે કીધું કે જે સંતનું દુઃખ ભગવાન સહન નથી કરી શકતા, જે ભક્તનું દુઃખ ભગવાન સહન નથી કરી શકતા, જે સંત અને ભક્ત ભગવાનને પોતાના અંગ કરતાં પણ વધારે વાલા છે, એ સંત અને ભક્ત કેવા હોય, એને કેવી પ્રકારની સમજણ હોય, એનું કેવું પ્રકારનું જીવન હોય, એની કેવી પ્રકારની વિચારધારા હોય, કેવી રીતના એને રાતને દિવસ સંકલ્પો હોય, એ બધું સ્વામી આમાં વર્ણન કરે છે. એટલે સ્વામી કે રખે ભૂલા ના પડી જાઓ, કે તમે આવા થયા ના હો સ્વામી કે, અને તમે એવું માની લો કે ભગવાનને હું અંગ કરતાં પણ વધારે વાલો છું, તો સ્વામી કે એવું નહીં, તમે તમારી જાતને છેતરી ના બેસો. સ્વામી આપણને બધાને એમ કહે છે કે તમે તમારી જાતને છેતરી ના દેતા, કારણ કે જેવા થવાનું છે એ માર્ગે તમે ચાલ્યા વિના સીધા જ માની લેશો કે ભગવાનને તો એમના અંગ કરતાંય અમે વાલા છીએ, પણ પાછું આપણે વિચારવું પડે કે આપણે ભગવાનને એવા વાલા કર્યા છે? કારણ કે ભગવાનને આપણે એવા વાલા કર્યા હોય તો ભગવાન આપણને એમના અંગ કરતાં વાલા રાખે, પણ આપણે બસ ફક્ત એક કહી દીધું કે હું તો ભગત, પછી ભગતની એકેય લાઇનમાં આવીએ નહીં તો કંઈ ભગવાનને અંગ કરતાં વાલા ના થઈએ. ભગવાન કહે તો પ્રાકૃત બુદ્ધિવાળો છે, ગુણ બુદ્ધિવાળો છે, સત્સંગમાં પશુનું કલ્યાણ થાય છે એનું થશે. પણ મહારાજ કહે અમારે એની હારે બહુ બને નહીં. વચનામૃતમાં મહારાજે કહ્યું અમારે કેવા હારે સુવાન થાય, તો મહારાજ જે અહીં સ્વામી લક્ષણો કહે છે એવા હારે જ મહારાજને આમ બેઠક ઉઠક થોડી જામે, બાકી ઓલા જોડ જામે નહીં, ગોડાઉનનો માલ હાલે, આપણે શોરૂમનો માલ હોય ને ગોડાઉનનો માલ બે માઉલ રાખે ને, એમ શોરૂમની અંદર જે પીસ મુકાય એવા હોય, માલિકને એની ઉપર મદાર હોય કે આ 5,000માં જશે, આ 2,000માં જશે, આ 10,000માં જશે, અને ગોડાઉનનો માલ હોય ને એને ધીરે ધીરે કાઢે, જરૂર પડે કશું ના હોય તો કે ગોડાઉનનો માલ એ ચાલશે. એવી રીતે અહીં આગળ જે સ્વામી વાત કરે છે કે હું જે આગળની આ સ્તુતિ લખી છે મેં, કે જે મહારાજને વાલા છે એ કેવા ભક્તો છે, નથી વિસારતા તમને નિસદન જી, જે તમને રાત અને દિવસ ક્યારેય ભૂલતા નથી એવા ભક્તો તમને બહુ વાલા છે. તમ વિના બીજે નથી માનતો મન જી, તમારા સિવાય બીજે મન એનું માનતું નથી. હવે જેનું મન બીજે 1,000 જગ્યાએ ભટકીને પાછું આવે, અથવા આવે જ નહીં, ગોતવા જવું પડે કે મન ગયું ક્યાં, એવા નહીં, જે અંગ કરતાં પણ ભગવાનને વધારે વાલા છે એ કયા, એ આ. કારણ કે સ્વામીએ કીધું કે અંગ કરતાં વધારે વાલા કોઈ પોતાની જાતને માની બેસે ગાફલપણું આવે. ઘણીક વખત બે પ્રકારની સિચ્યુએશન થાય, એક જીવને જો મહારાજનું બળ આપવામાં ન આવે, ભગવાનના મોટા સાધુનું બળ આપવામાં ન આવે તો એ મોક્ષના માર્ગે ચાલી ના શકે. એટલે એને બળ આપવા માટે ભગવાનનો મહિમા, મોટાનો મહિમા, એવી જ રીતે પાછો એનોય મહિમા કે ભાઈ તમે આટલું તો કરો છો ને એમ મહિમા. હવે જીવને એમાંથી આમ સારું થાય કે હાલવા માંડે ખરો, પણ એનું એક રિએક્શન એ છે ગાફલપણું આવે, એને એવું થઈ જાય કે બસ હવે પતી ગયું મારે, એટલે એમાં એક ગાફલપણું આવે. ઓલાની અંદર એ છે કે ગાફલપણું ના આવે પણ બહુ જ સાવધાન થઈને હાલતો હોય, એટલે થોડોક આમ થઈ જાય ને તો તરત હિંમત હારી જાય કે હવે તો હું પહોંચી જ નહીં શકું. એમાં બેયમાં વિઘન છે. એટલે શાસ્ત્રો શું કરે છે, હિંમત આપવાનું પણ કામ કરે છે અને સાવધાન કરવાનું પણ કામ કરે છે. એમાં નિષ્કુળાનંદ સ્વામી તો જબરી માસ્ટરી છે, હિંમતે આપી દે અને પછી પાછા જરૂર પડે તો થોડી હવા ઓછી કરી દે કે ભાઈ મેં તને હિંમત આપી છે પણ આવું તો થવાનું છે, પાછું આનું ધ્યાન રાખજો. સ્વામી એવું વારે વારે ચેતવે છે. મન બીજે નથી માનતું રે છે તમારા ચરણમાં ચિત,
દૈહિક દુખે નથી દાજતા, નથી પંચ વિષયમાં પ્રીત. કેવા ભગત વાલા છે મહારાજને! કોણ કયો ભગત મહારાજને પોતાના અંગ કરતા પણ વાલો છે? તો જેનું મન મહારાજ સિવાય બીજે નથી માનતું, જેનું ચિત્ત ભગવાનના ચરણારવિંદ સિવાય બીજે નથી જતું, દૈહિક દુઃખે નથી દાજતા, શરીરમાં ગમે એટલા દુઃખ આવે તો પણ એને કરીને દુઃખી નથી થતા, અને પંચ વિષયની અંદર જેને પ્રીતિ નથી થતી. મુક્તાનંદ સ્વામી સાથે અને સ્વરૂપાનંદ સ્વામી સાથે 50 સંતો જામનગર ગયા. જામનગર જિલ્લાની અંદર લખોટા તળાવ છે, એ લખોટા તળાવ ઉપર સંતો રોજ બેસે, ત્યાં ભજન કરતા. કારણ કે મહારાજે કહેલું ગામમાં જવું નહીં, ગામની બહાર જ ઉતરવું, ત્યાં આગળ સંતો ભજન કરે, ગામમાં ફક્ત ભિક્ષા લેવા જવાનું. ભિક્ષા લેવા જ્યારે ગયા ત્યારે પંચકણીનો લોટ આવ્યો, એ લોટમાંથી પાછું રસકસ વિનાનું ખાવાનું, એટલે એ લોટનો રોટલોય નહીં કરવાનો, એ લોટના ગોળા વાળવાના, એ લોટને પહેલાં તો મીઠું નાખીને પાણીમાં ઝબોળી નાખવાનો અને પછી એના ગોળા વાળવાના, ગોળા વાળી અને પછી એને જમવાના. આવું સંતોને વ્રત. એક બે દિવસ હાલ્યું પછી તો લોટે બંધ થઈ ગયો, તે ઉપવાસ. કારણ કે રોજ કોણ દે? સત્સંગના કોઈ હોય નહીં, સંપ્રદાય ત્યારે હજુ વિકાસને પામતો હતો, એટલે સંતો ત્યાં લખોટા તળાવ ઉપર બેઠા બેઠા ભજન કરે, ભગવાનની મૂર્તિમાં વૃત્તિ રાખે, મન ભગવાન સિવાય બીજે જવા ના દે, પણ શરીર છે એટલે ભૂખ તો લાગે. બે દિવસ થયા, ત્રણ દિવસ થયા, ચાર દિવસ થયા, પાંચ દિવસ થયા, પછી મુક્તાનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી આદિ સંતો તો બહુ સ્થિતિવાળા, એટલે એ તો ભજનમાં મહારાજની મૂર્તિમાં અખંડ જોડાયેલા રહે. પણ ઓલા જે સંતો બીજા હતા હારે, ઉંમરમાં નાના હતા, જે હજુ નવા દીક્ષિત થયેલા હતા, એ બધાએ તો આવું સહન કરેલું નહીં. ઓલા સંતો તો ટેવાઈ ગયા હતા, એટલે એ બધાએ ત્યાં ઘણા બધા શાકભાજી વેચવાવાળા ને શાકભાજી ધોવા આવતા, તે મૂળાના પાન હોય ને એ છૂટા પડી જાય પેલું ધોવે ત્યારે, એ પાણીમાં તરતા હોય, એટલે ઓલા સંતો સ્વરૂપાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીને કહે કે અમે મૂળાના પાન જમીએ, આજે પેલા લોકો ધોઈને જતા રહ્યા છે, એ પાન હવે પડ્યા જ રહ્યા છે તળાવમાં, તો એ પાનને જમીએ. કલ્પના કરો કે આ સંપ્રદાય આજે આટલો સરસ મજાનો સોનાના શિખરો ચડી ગયા અને સ્થપાઈ ગયો, આજે મેવા મીઠાઈ વચ્ચે આપણે બધાએ રમઝટ બોલાવીએ છીએ, પણ સંપ્રદાયની શરૂઆતમાં આ મહાપુરુષોએ જે સહન કર્યું છે, એ જે ઇતિહાસો લખાના ને, એ ઇતિહાસોને વાંચીએ ને તો આપણને કોળિયો ગળા હેઠે ન ઉતરે એવા ઇતિહાસો છે. બીજું એ થાય કે જ્યારે આ મહાપુરુષે આટલો દાખલો કરીને આ સંપ્રદાયને, આ સત્સંગને સ્થાપ્યો છે, તો કમસે કમ આપણે આ સંપ્રદાયને, આ સત્સંગ પ્રત્યેની થોડીક વફાદારી રાખીએ, શ્રીજી મહારાજ પ્રત્યેની વફાદારી રાખીએ, કે આ મહાપુરુષોએ આટલો દાખલો કરીને જ્યારે આને સ્થાપ્યો, ત્યારે આપણી ફરજ એટલી છે કે આપણને મહારાજે મફતમાં આમાં એડમિશન દઈ દીધું છે, તો કમસે કમ એની રેન્જમાં તો ચાલ્યા કરીએ, રેન્જ બહાર તો કૂદી કૂદીને ના જઈએ, આટલી તો આપણી ફરજ થઈ જાય. આપણને ક્યાં મહારાજ કહે છે કે તમે આવું કરો, પણ આપણે બધાએ જો મહારાજની રેન્જમાં રહેશું તો મહારાજનો રાજીપો બહુ થશે. આપણી ઉપર તો મહારાજ અત્યારે મૂળાના પાન ખાવાથી નહીં, કાજુ બદામ ખાઈને હરખા રહો તો એ મહારાજ કે રાજી. આપણને એવું દીધું છે ભગવાનના ભક્તોને, તમને અમને બધાને દીધું છે. સંતો કે મૂળાના પાન ખાઈએ, સંતો કે જો રસકસના નિયમ છે, મૂળાના પાનમાં તો ખારાસ હોય, ખારો રસ હોય, એટલે એની મીઠાસ આવે, એટલે મૂળાના પાન ખવાય તો નહીં, પણ તમે ભૂખ્યા થયા હો તો ભલે ખાઓ. ત્યારે સંતો કે તમે જમશો? સ્વરૂપાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી કે સંતો કે અમે તો નહીં જમીએ, અમારે તો મહારાજની આજ્ઞાને પાડવી છે. ત્યારે ઓલા સંતો હજુ નવા થયેલા હતા, પણ એને એવું થયું કે જો આ સંતોને મહારાજને રાજી કરવા હોય તો આપણે મહારાજને રાજી કરવા છે.
તો કે સંતો તમારે મહારાજને રાજી કરવા છે તો અમારે રાજી કરવા છે, અમારે નથી ખાવું. દૈહિક દુઃખની અંદર દાઝ્યા નહીં. પછીથી બે દિવસ ઓર ગયા, આ બાજુ મહારાજને સંતોએ પત્ર લખ્યો મુક્તાનંદ સ્વામીએ કે મહારાજ જામનગરની અંદર છીએ, સંતોને ઉપવાસ પડે છે, કોઈ રીતે કંઈ અનાજ મળતું નથી, અમે તો ચલાવી લઈએ પણ અમારી સાથે રહેલા આ તે નવ દીક્ષિત સંતો એને ઘણી ભૂખ લાગે છે, તો પ્રભુ આપ આજ્ઞા કરો તમે મૂળાના પાન આદિ જે છે એ ખાઈએ અને અત્યારના સમય કાઢીએ, તમે રસકસનો નિયમ આપ્યો છે એટલે. વિચારો એવું પણ નહીં કે પાંચ દાડાના ઉપાસે જ આપણે નિર્ણય કરી લો કે ખાઈ લઈએ. મહારાજને પત્ર લખ્યો, હવે પત્ર જાય પાછો એનો જવાબ આવે ત્યારે પાકું થાય ને. તો મહારાજે પાછો પત્ર લખ્યો સામે, પત્ર વાંચીને પત્ર આવ્યો એટલે બધા સંતો રાજી થઈ ગયા કે મહારાજ તો દયાળુ છે. મહારાજે કીધું હશે કે તમે બધાએ હવે આ વ્રત તપ બધું છોડી દો, રસકસના નિયમમાં છોડી દો, કારણ કે મહારાજને સ્વામીએ વર્ણન એવું કર્યું હતું. મહારાજે લખ્યું, હે સંતો તમારો પત્ર વાંચ્યો અને પત્ર વાંચીને એનો સામે હું જવાબ લખું છું કે એક સંન્યાસી હતા, એક ગામની અંદર રહેતા હતા, એક મોટા સાહુકારને ત્યાંથી એનું સીધું આવતું હતું, એને જે સીધું એના પૂરતું આવતું હતું એની અંદર એ ભાત આવતા હતા, ચોખા ભાત રાંધીને ખાતા હતા. એમાં એક શિષ્ય નવો આવ્યો, એ છે કે મારે તમારા શિષ્ય થવું છે. ઓલા સંન્યાસીએ કીધું, મારે તો આટલું સીધું આવે છે, મારા એકલાનું પૂરું થાય છે, તારું હું કેવી રીતે પૂરું કરીશ, તારે રહેવું હશે ત્યારે. તો ઓલાએ કીધું કે તમે ભાત રાંધો, એ તપેલીની અંદર જે પછી બળેલો ભાત ચોટેલો હોય નીચે ને બધે અને એનું પાણી હોય, એ ભાત અને પાણી ખાઈને જે વધેલો તપેલીમાં ચોટેલો હશે ને એ જમીન હું રહીશ. તો કે તો વાંધો નહીં. થોડા દિવસ ગયા ત્યાં બીજો આવ્યો કે મારે તમારા શિષ્ય તરીકે રહેવું છે. ઓલા કે ભાઈ જો અમે આવી રીતે લાવીએ છીએ, હું ભાત જમું છું, મારા પૂરતું આવે છે ને જે આવું ચોટેલું હોય એ આ જમે છે, તું શું જમીશ? ઓલો કે એક કામ કરો, તમે ભાતને ધોશો ને પહેલાં, એ ધોવામાં હોય ને એ પીને હું રહીશ. પછી થોડા દિવસ ત્યાં ત્રીજો આવ્યો, એ કે મને રાખો. ઓલા કે ભાઈ અમે ત્રણ જણ આવી રીતે પાર પાડીએ છીએ, હવે તું શું કરીશ? તો કે તમે જે જમી લેશો એ પાત્ર જે તમારું ધોવાનું હોય એમાં ધોવામન તો થશે ને, પાત્ર ધોવાનું જમેલા પાત્રનું, એનાથી હું મારું ગુજરાન ચલાવી લઈશ. મહારાજ કે આ ત્રણ શિષ્યોને આવી રીતે એના ગુરુ પાસે રહેવાની ગરજ હતી તો આવી રીતે રહ્યા. હે સંતો, તમને આ પત્ર ઉપરથી તમે તમારી રીતે વિચાર કરી નિર્ણય કરજો. અને જ્યારે આ પત્ર વાંચ્યો ત્યારે સંતોને પાછી સુધી હિંમત આવી ગઈ, ઉપવાસ હતા છતાંય હિંમત આવી ગઈ કે હવે તો મહારાજની આજ્ઞા પાડવી જ છે ને, આપણે રસકસવાળું તો કંઈ જમવું જ નથી, મૂળાના પાન ના જમ્યા. આખરે પાછા એક બે દિવસ થયા પછી સંતોથી રહેવાયું નહીં ત્યારે સંતોએ કીધું મુક્તાનંદ સ્વામીને, સ્વરૂપાનંદ સ્વામીને કે સંતો અમે આ જે તળાવની પારી ઉપર ચોટેલી જે ખારાશ છે, પોપડીઓ હોય એ ખારી હોય એ માટીને ચાટીએ. ત્યારે સંતોએ છૂટ આપી અને ત્યારે સંતોએ એ તળાવના કાંઠા ઉપર ચોટેલી માટીના પોપડાઓ ઉખાડીને ચાટ્યા છે. આવી રીતે દેહને ટકાવવા પૂરતું ભોજન સંતોએ લીધું છે. એની એ સાધના સામે આપણી સાધના કેવી? એ જે આ જે છે એ પોતાના અંગ કરતા મહારાજને વાલા છે. આવું જેને કર્યું આપણે આજે નથી કરવું પડતું તો આપણે મહારાજને વાલા ન હોય એવું નહીં, પણ કદાચ આપણે આવું કરવું પડે તો આપણી તૈયારી કેટલી એની ઉપર મહારાજની વાલા. આજે મહારાજે આપણને કંઈ એવું નથી દીધું, અમને નથી દીધું, તમને નથી દીધું, તો મહારાજે જેમ રાખ્યા છે એમ બરાબર છે. અત્યારે તો આપણે મહારાજની આજ્ઞા અને મહારાજની ઉપાસના બે વસ્તુ રાખીએ ને, એટલે મહારાજના અત્યારે આપણે એના અંગ કરતા વાલા બની જઈએ. માલપુડા દૂધપાક જમો ને, પણ જો સ્વરૂપ નિષ્ઠા
અને મહારાજના આપેલા પંચવર્તમાન, શિક્ષાપત્રી, ધર્મામૃત, બસ આટલામાં રહીએ એટલે મહારાજને એના અંગ કરતાં વાલા અત્યારના યુગમાં થઈ જઈએ. આપણે આટલો દાખલો ના કરવો પડે. આ સંતોએ આટલો દાખલો કર્યો ત્યારે મહારાજને વાલા થયા. પહેલાં હરિભક્તો નાતબારા થઈ જતા હતા સત્સંગ રાખવા માટે, એવી બધી કેટલી વિપરીત પરિસ્થિતિઓમાંથી પસાર થતા ત્યારે મહારાજને અંગ કરતાં વાલા થયા. અત્યારે મારે ને તમારાવા કોઈ પેપર આપવાના નથી, આપણા પેપરો બહુ હેલા છે. આટલી આજ્ઞા આટલામાં રહો અને સર્વોપરી ઉપાસના રાખો, ભગવાનના સંતો ભક્તોમાં દિવ્ય ભાવ રાખો, મોટા પુરુષની આજ્ઞાની અંદર વર્તો, બસ આટલું કરો ત્યાં ભગવાનને એના અંગ કરતા વાલા થઈ જવાય, એટલું સાનુકૂળ અત્યારે આ યુગમાં આપણને કરી આપ્યું છે. માટે જેને પંચ વિષયમાં પ્રીતિ નથી, દૈહિક દુઃખે કરીને દાજતા નથી, એવા ભગવાનના સંત ભક્ત ભગવાનને પોતાના અંગ કરતા વાલા છે. સુતા બેઠા જાગતા ગાય છે જો તમારા ગુણ, મીટ થકી નથી મુકતા સુંદર મૂર્તિ સગુણ. સુતા બેઠા જાગતા તમારા જ ગુણ ગાય છે પ્રભુ. જે ભક્ત તમને વહાલા છે ને એ કેવા છે? તે તમારા જ ગુણ ગાય છે. મીટ થકી નથી મુકતા પોતાની નજર થકી એક ઘડી માટે પણ તમને મુકતા નથી, તમારી મૂર્તિને અખંડ જોયા કરે છે એવા ભક્ત છે, એ તમને વાલા છે. અને એની માટે તમે એનું દુઃખ તમે સહન નથી કરી શકતા એમ કહે છે સ્વામી. કેવા છે? મહારાજને સંભળાવે છે, આખી સ્તુતિ આ સંભળાવે છે મહારાજને. આપ પણ બધું જ છે આપણા માટે, આપણને શીખવાડતાય જાય છે કે સ્તુતિ આમ કરવી, પાછા સ્તુતિ કરવાની લાયકાત કેવી કેળવવી એ આપણને જ કહેતા જાય છે. આ મહારાજને સંભળાવવાની જરૂર જ નથી કે કેવા ભગતને તમે નથી ભૂલતા અને કેવા ભગત તમને વાલા છે, મહારાજને ક્યાં કહેવાની જરૂર છે. પણ સ્વામી મહારાજના મિસે કરીને આપણને ફટકારે છે કે તમે આટલું આટલું કરજો, પાછા ખાલી સ્તુતિ કરતા ના શીખી જતા એમ કહેતા જાય છે. સ્વામીને મૂળ ગમે તે રીતે જીવને સાવધાન રાખવાનો જે સ્વામીનો સ્વભાવ જ છે, નિષ્કુળાન સ્વામીના ગ્રંથોને વાંચતા સ્વામીનો સ્વભાવ એવો દેખાય કે સતત જીવને જાગ્રત રાખે, બિલકુલ ગાફલપણું નહીં. જે જગ્યાએ ગાફલ થઈ જવાય એવી જગ્યાઓ છે ને, એ જગ્યાઓએ પણ સ્વામીએ સાવધાન કરી દીધા છે કે જ્યાં ગાફલ થઈ જઈએ સત્સંગની અંદર જ સદગુણોથી આવતી ગાફલતા કે સારા માર્ગે ચાલવાથી આવતી ગાફલતાઓને પણ સ્વામીએ પકડી લીધેલી છે અને ઓળખાવી દીધેલી છે કે ચાલો જગતની અંદર રખડતો હોય તો એની ગાફલપણાને ટાળવાની વાતો કરી હોય એ તો વાત જુદી છે, પણ આપણે રોજ જપ કરવાવાળા, ભજન કરવાવાળા, તપ કરવાવાળા, મોક્ષના માર્ગે ચાલવાવાળા, બીજા આડાઆવડા રસ્તે નહીં જવાવાળાને પણ જે જે જગ્યાએ જોખમ છે, અંદર જોખમ છે, એને પણ સ્વામીએ જણાવી દીધું. પેલો ઇન્દ્રપ્રસ્થ બનાવ્યો હતો ને કે જ્યાં જળ હોય ત્યાં સ્થળ ને સ્થળ હોય ત્યાં જળ દેખાય, એમ બહાર જગતના જે છે ને, જે જગતની અંદર જળ છે ને ત્યાં જળ દેખાય. આ મોટા મોટા ખાડાઓ છે, આ મોટા મોટા પહાડો છે, અહીંથી પડીએ ત્યાં મોટી ખીણો છે ને આ દેખાય. દારૂ, માંસ, ચોરી, વ્યભિચાર એ બધા એવા છે, દેખાતા છે, દેખાતા ગુણો છે. પણ હમણાં આગળ આવ્યું હતું બધું તપ ને ભજન ને સેવા ને શ્રદ્ધા ને એ બધાની અંદર, જે જ્યાં સ્થળ હોય ત્યાં જળ, જ્યાં દેખાય જમીન પણ હોય મોટી ખાઈ, એ સ્વામીએ જે ઓળખાવી છે ને એ સ્વામીનો સ્વભાવ છે કે સ્વામી એ જગ્યાએ. એટલે ટૂંકમાં જીવ કોઈ પણ રીતે ભગવાનના ચરણારવિંદ સુધી પહોંચતા ગાફલ ના બને એવો સ્વામીએ બહુ સચોટ પ્રયત્ન કરેલો છે, અને છતાં પણ ગાફલ બને તો જીવની કઠિનાઈ. બાકી સ્વામીએ બહુ તાળી વગાડીને જગાડી દીધા, રજ રજનું ચોખ્ખે ચોખ્ખું કરી નાખ્યું છે. સુતા બેઠા જાગતા ગાય છે જો તમારા ગુણ, મીટ થકી નથી મુકતા સુંદર મૂર્તિ સગુણ. તમને મીટ થકી ક્યાંય મુકતા નથી. અન્ય ભરોસો ઉરમા વળી નથી કેનો નિર્ધાર, તમ વિના ત્રિલોકમાં નથી પડતો બીજાનો ભાર. અન્ય ભરોસો ઉરમાં, બીજાનો કોઈનો ભરોસો નથી, વળી નથી કેનો નિર્ધાર, બીજા કોઈનો નિર્ધાર પણ રાખતા નથી, તમારા વિના ત્રણ લોકમાં નથી પડતો બીજાનો ભાર. બીજાનો ભાર એને પડતો નથી તમારા સિવાય.
કરિયાનાની અંદર દાદા ખાચર કરીને હરિભગત હતા કરિયાના ગામમાં. રોજ એમને એવો નિયમ હતો 500 માળા કરવાની, 500 માળા તપની, એક પગે ઊભા ઊભા મંદિરમાં કે ઘરે ભગવાનનું સ્વરૂપ હોય એની આગળ 500 માળા કરવાની. રોજ 500 માળા કર્યા પછી જ બીજો બધો વ્યવહાર કરવાનો. 500 માળા રોજ કરે અને ધાતુની મૂર્તિ હોય એનું 16 ઉપચારથી પૂજન કરે. આ એમનો રોજનો નિયમ હતો. હરિભક્તોને પણ નમીને પગે લાગતા, હરિભક્તોને બહુ પ્રેમથી નમીને પગે લાગે. એમાં એકવાર ખસ ગામનો કન્હીરામ બાવો હતો, એમની પાસે આવ્યો. તે 4 ધામની યાત્રા કરીને કરિયાના આવેલો હતો અને ગંગાજળ લાવ્યો હતો અને ગ્રંથની માળા એટલે એક જાતનું એવું ઘાસ એની માળા બનાવીને લાવેલો. તે બધાને કંઠીઓ બાંધે, ગંગાજળ આપે અને કંઠીઓ બાંધે, 4 ધામનું ફળ અને 4 ધામ આવા મેં મોટા કર્યા એટલે તમે બધા મારા ચેલા થાવ તો તમારું કલ્યાણ થાય, એમ કરીને બધાના ગળામાં કંઠીઓ નાખે, ગામે ગામ બધે જ્યાં જાય ત્યાં નાખે. પછી એક દિવસ એવું થયું, દાદા ખાચર પાસે પણ એ આવ્યો કન્હીરામ. દાદા ખાચર પૂજા કરતા હતા, પૂજા પછી 108 દંડવટ દાદા ખાચર કરતા. વિચારો, 500 માળા, 108 દંડવટ, આવા ભગવાનને વાલા થાય. 108 દંડવટ કરે અને 500 માળા કરે. પેલા એ રાહ જોઈ, આટલું કરતા વાર તો લાગે ને, એટલે ઓલો બેઠો જ રહ્યો, કારણ કે એને તો કંઠી બાંધવાનો લોભ હતો. કંઠી નાખવા, ઘણીક વાર આવું થાય, શિષ્યને ગરજ ના હોય કે મને કોઈ કંઠી પહેરાવે એવું છે, પણ આને હોય કે હું ગુરુ થઈ જાઉં આને કંઠી નાખીને. તે ઓલાએ રાહ જોઈ, પછી કંઠી પહેરાવાનો આગ્રહ કર્યો. તે દાદા કહે ત્યારે દાદાએ દાદા ખાચરને કીધું કે કંઠી પહેરો. ત્યારે પેલા દાદા ખાચર કે હું માથું ન નમાવું, તમારે કંઠી જ બાંધવી છે ને તારે, તો એક કામ કર, મારા ઢીચને કંઠી બાંધી દે. કે આ માથું તો સહજાનંદ સ્વામી સિવાય ક્યાંય નમે એવું નથી, આ માથું સહજાનંદ સ્વામીના સદગુરુઓ સિવાય ક્યાંય નમે એવું નથી, માટે તારે જો કંઠી બાંધવી હોય તો મારા ઢીંચને બાંધ. હું તો પ્રત્યક્ષ ભગવાનનો ઉપાસક છું દાદો ખાચર, કે તારે મોક્ષ કરવો હોય ને તો મારા ઢીંચને કંઠી બાંધ. પણ પોતાના નિયમમાં અડગ રહ્યા. એનો નિયમ હતો કે મારે માથું મહારાજ સિવાયને મહારાજના સંતો સિવાય ક્યાંય નમાવું નહીં, આવો નિયમ હતો. આખરે ઓલો ધુઆંપુઆ થઈને ત્યાંથી નીકળી ગયો, પણ બીજાનો ભાર ના પડ્યો. કેવી સમજણ હશે. હાલોલના કંજરી ગામના શેઠ લક્ષ્મીદાસ હતા, બીમાર પડ્યા, મંદવાડ આવ્યો, બીમારી બહુ સમય સુધી રહી. પછી એક દિવસ નરનારાયણ દેવે દર્શન દીધા એને અને એમને કીધું કે ચાલો હું તમને લેવા આવ્યો છું. ત્યારે લક્ષ્મીદાસ કે બહુ સારું, તમે મને ક્યાં લઈ જશો? ત્યારે ઓલા નરનારાયણ દેવે કીધું હું બદ્રિકા આશ્રમમાં લઈ જઈશ. શેઠ કે ના, મેં તો સ્વામિનારાયણ ભગવાનને યથાર્થ ઓળખ્યા છે, મને ખબર છે સર્વોપરી છે, એમની આજ્ઞા પણ મેં પાડી છે, માટે મને સ્વામિનારાયણ ભગવાન તેડવા આવશે ત્યારે જઈશ, તમારે ભેગા નહીં આવું. નરનારાયણ દેવ જતા રહ્યા. પછી ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા, દર્શન આપ્યા, તેજ મધ્ય દર્શન થયા. શેઠ કે આપ કોણ? તો કે હું શ્રી કૃષ્ણ. તો તમે શા માટે આવ્યા? તને લેવા માટે. ક્યાં લઈ જશો? કે ગોલોકમાં. શેઠ કે મારે ગોલોકમાં નથી આવવું, કે મને ભગવાન સ્વામીને લેવા આવશે, અક્ષરધામની અંદર મને લઈ જશે. શ્રી કૃષ્ણ ભગવાન પણ અદૃશ્ય થઈ ગયા અને ત્રીજી વખતે ભગવાન સ્વામિનારાયણ આવ્યા. મહારાજેને શાબાશી આપી, તું મારો ઉપાસક સાચો, તને અવતાર સ્વરૂપોના દર્શન થયા તો પણ તને એનો ભાર ન પડ્યો કે મારે ત્યાં જવું છે, અને તે કેવળ ને કેવળ અક્ષરધામની જ ખેવના રાખીને માને જ મારી જ પ્યાસ તે રાખી, એટલે તું મારો બહુ વાલો ભક્ત છો. બાકી તો હવે દેહમાં દુઃખ હોય, પીડા એટલી થતી હોય અને પછી કોઈ પણ આવે ગાલો ભાઈ તો આમાંથી તો છૂટા થઈએ એમ વિચારે, ધામ જ છે ને બધાય. પણ ના, શ્રીજી મહારાજે કહ્યું, નક્કી કરવું કે અક્ષરધામ સિવાય કોઈ ઓરા ધામમાં રહેવું નથી, અહીંથી દેહ મૂકીએ તે ઠેક અક્ષરધામમાં જ પૂગવું છે, બીજા કોઈ ધામમાં રહેવું જ નથી. જો બીજા ધામમાં રહેવું હોત તો બીજી ઉપાસના ના કરત,
બદ્રિકાશ્રમમાં રહેવું હોત તો બદ્રીનાથ નર નારાયણની ઉપાસના ના કરત, દર વર્ષે બદ્રીનાથ ચાલતા ના જાત આપણે, એવરી યર જાત. જો આપણે આપણે કૈલાસમાં જ નિવાસ કરવો હોત તો શિવજીની ઉપાસના ના કરત. આપણે જો વાસુ શ્વેતદ્વીપમાં જ વાસ કરવો હોત તો આપણે વાસુદેવ નારાયણની ઉપાસના જ કરત. આપણે વૈકુંઠ કે ગોલોકમાં જવું હોત તો લક્ષ્મીનારાયણની ઘણી હવેલીઓ છે, ભગવાન શ્રીકૃષ્ણના ઘણા મંદિરો છે, એના ઉપાસનાની ઘણી બધી મૂર્તિઓ છે, ઉપાસના કરવા યોગ્ય અને એને સમજવા યોગ્ય ઘણા શાસ્ત્રો છે, એને જ ના ભજત. પણ આપણે તો ઠેક અક્ષરધામમાં પૂગવું છે, જે સર્વથી પરધામ છે. મહારાજ પંચાળાના પહેલામાં કહે છે ને કે વૈકુંઠ અને ગોલોક કરતાં પણ ભગવાનના અક્ષરધામનું સુખ તો અતિ અધિક છે. એ અતિ અધિક જે ધામ બ્રહ્મહોલ, જે ભગવાન સ્વામિનારાયણનું ધામ છે, ત્યાં પહોંચવું છે. એ ક્યારે થાય? કે જ્યારે મહારાજ સિવાય બીજો ભાર ન પડે ત્યારે. હવે આ ભગવાનના ભક્તો ગોલોક ને બદ્રિકા આશ્રમમાં જવાનું પસંદ કરતા નથી, અને આપણે તો કાંઈક થોડું સારું ખાવાનું મળી જાય, સારું થોડું સન્માન મળી જાય, કોઈક આપણા વખાણ કરી દે, કોઈ આપણી સ્તુતિ કરી દે, કે કંઈ આપણને સારી પથારી હોવા મળી જાય, સારી રૂમ મળી જાય ક્યાંક ગયા હોઈએ, તો ભગવાન તો ક્યાંય માળીએ ચડી જાય. આ લોકનું થોડું ખાવ તુચ્છ જેવા પંચ વિષય, જે નાશવંત વિષયો છે, એવા વિષયની પ્રાપ્તિથી પણ આપણે ભગવાનને ભૂલી જઈએ, ભગવાનનું સર્વોપરીપણું ભૂલી જવાય, ભગવાનની મૂર્તિ ભૂલી જવાય, આનું વજન વધી જાય. આ ભગવાનના ભક્તોને અવતાર સ્વરૂપોના અંતકાળે દુઃખના સમયે દર્શન થાય ને કે અમે તને આ દેહમાંથી છોડાવીએ તો પણ મહારાજ સિવાય બહાર ન પડે, અને આપણને તુચ્છ જેવા નાશવંત પંચ વિષયોનો થોડોક યોગ થાય તો પણ ભગવાન ભૂલાઈ જાય, આટલી આપણી સમજણ છે, આટલી આપણી સમજણ છે. આટલું આપણે મહારાજને સમજ્યા કહેવાય અને આટલું આપણે ચાલ્યા કહેવાય. આપણને આપણા મીટરની તો ખબર હોવી જોઈએ. ભલે આપણે વાત ગમે એટલી મોટી કરીએ, વાત ગમે એટલી મોટી સાંભળીએ, પરંતુ આપણને આપણા જેટલા મીટરના પોઈન્ટ છે એની ખબર હશે તો એક દિવસ આપણે આવા થશું. આપણને જો ખબર જ નહીં હોય તો આપણે એક દિવસ આવા નહીં થઈ શકીએ. આપણે વિચારવું કે મને જ્યારે જ્યારે કોઈ પણ પંચ વિષય સંબંધી કોઈ પદાર્થોનો યોગ થાય છે, કોઈ પણ પ્રકારની સ્તુતિ આદિકનો યોગ થાય છે, ત્યારે મને પુરુષોત્તમ નારાયણનું વજન મારા આત્મા ઉપર કેટલું રહે છે? જેટલું આપણા આત્મા ઉપર એ વજન રહે એટલું આપણને ભગવાનનો ભાર કહેવાય. જેટલું આપણને આપણા આત્મા ઉપર એ વજન ન રહે એટલો આપણને ભગવાનનો ભાર ઓછો કહેવાય, પંચ વિષયનો ભાર કહેવાય. તો આપણે મહારાજને એમના અંગ કરતાં વાલા ન બની શકીએ. મહારાજ ચોક્કસ આપણને હંગરી રાખે ગોડાઉનના માલ તરીકે, પણ શોરૂમમાં ના મૂકે. શોરૂમમાં તો મહારાજ કે આ નહીં હાલે, કારણ કે નજર સામે આને તો આને બીજો ભાર છે, એટલે આની અંદર હજુ સોનાનો પાર્ટ, સોનાનો ભાગ છે, પણ બીજું ભળેલું વધારે છે. એટલે સોનાનો ભાગ સંપૂર્ણ થશે પછી શોરૂમમાં મૂકે મહારાજ, ત્યાં સુધી ગોડાઉનમાં પ્રોસેસ કર્યા કરે. માટે બીજા કોઈનો ભાર ન પડે તો મહારાજ બહુ રાજી રહે. સર્વેના કારણ સમજી સમરે છે શ્વાસ ઉચ્છવાસ, મોક્ષાદિ નથી માગતા રે છે ચતુર્દાથી ઉદાસ. સર્વેના કારણ પ્રભુ તમને સમજે છે, શ્વાસ અને ઉચ્છવાસ તમારું સ્મરણ કરે છે, મોક્ષાદિ નથી માગતા ચતુર્દાથી ઉદાસ, ચાર પ્રકારની મુક્તિ જે છે એને પણ એ ઈચ્છતા નથી. મહારાજે પ્રથમના 43માં વચનોદમાં કીધું, ભગવાનને એવો જે નિષ્કામ ભક્ત છે એ તો ભગવાનના રાજીપાને ઈચ્છે છે, એ તો એવું ઈચ્છે છે પ્રભુ હું તમારા માટે ઉપયોગમાં આવી જાઉં, મારે તમારી પાસેથી કશું જ જોતું નથી, મોક્ષ પણ નથી માગતા, એ તો એવું પણ નથી માગતા તમે મારું કલ્યાણ કરજો. એને તો ખાલી એટલી જ ખબર છે કે મારે ભગવાનને રાજી કરવા છે અને એના ઉપયોગમાં આવી જવું છે. એમના હરિચરિત્રનું સાગરના તરંગની અંદર કથા આવેલી કે દાદા ખાચરે મહારાજને એમ કીધું, મહારાજ તમારે મને જ્યાં વેચવું હોય ત્યાં વેચી દો, મને બિલકુલ કાંઈ થાય નહીં, તમે જ્યાં વેચી દેશો ત્યાં હું વેચાઈ જઈશ, પણ અમને બિલકુલ કાંઈ નહીં થાય. આવું મહારાજને દાદા ખાચરે કીધું. દાદા ખાચર કહી શકે એવા ભગત હતા, તો મહારાજને એવા જ વાલા હતા. પણ ગઈકાલની કથામાં આવ્યું હતું કે પેલા દરબારોએ કીધું મહારાજને કે મહારાજ
અમે તન મન ધન તમને અર્પણ કર્યું છે, પણ જો અમારામાં કચાસ છે, અમારામાં કચાસ છે. પણ એ જ તરંગની આગળ જ્યારે દાદા ખાચરને પૂછ્યું મહારાજે, તો દાદા ખાચરે કીધું, મહારાજ તમે મને ગમે ત્યાં વેચી દો. પણ એવામાં દાદા ખાચર એક નીકળ્યા, બાકી બધા આ હારે જ ફરતા હતા 6-6 મહિના. તો એ કે મહારાજ કચાસ છે, કચાસ છે. એમ આ બધી વાતો સ્વામીએ લખીને તે કોક આવી વાતો સાંભળીને વાતો કરીને બરાબર અંતર્દૃષ્ટિ કરે તો કોક થઈ જાય. બાકી તો કંઈ મહારાજ આ બધા દરબારોને હારે ફેરવતા, કચાસ હતી તોય. એમ મહારાજ આપણને ભૂલવાના નથી, એ બળ રાખવાનું. પણ આ તો સ્વામીના સ્વભાવ પ્રમાણે સ્વામીએ થોડો અથોડો મારી દીધો છેલ્લે છેલ્લે, કે ભાઈ જો આવા હું વાત કરું છું જે મહારાજને અંગ કરતાં પણ વાલા છે, એ આવા છે. મહારાજને એવા વાલા છે જેને કોઈ રીતે ભગવાનથી અધિક કશું રાખ્યું જ નહીં, એ વાલા થયા ભગવાનને. દાદા ખાચરને એક વખત એવું થયું, મહારાજ ગઢડેથી રિસાઈ ગયા, તે કરીમ ભગતારે ગાડું જોડાવીને ધરમપુર જવા માટે મહારાજ તૈયાર થયા. તે દાદા ખાચરને બધાએ હરિભક્તો મહારાજની પાછળ ગયા, હાથ જોડીને મહારાજને આગળ ઊભા, મહારાજના ચરણાવિંદ પકડ્યા. તે દાદા ખાચરે મહારાજના ચરણાવિંદ પકડ્યા ને તે હાવ નાના, તે મહારાજે જે એક લાત મારીને તે ગોળતલું ખાઈને ક્યાંય દૂર પડ્યા દાદા ખાચર. પાછા મહારાજ આમ ગાડું ચલાવવા લાગ્યા, તે દાદા ખાચર પાછા મહારાજને જઈને કે મહારાજ આ ગઢડું છોડીને ના જશો ક્યાંય, હું તમને દુઃખ થયું અમારા તરફથી એ કહો. ત્યારે મહારાજ દાદા ખાચરને કે તું મારી વાંસે શા સારું પડ્યો છે, હું બ્રાહ્મણ ને તું કાઠી, તારે મારે શું સંબંધ જ મારી વાહે પડી ગયો છે કે બોલો. આવી ભાષા સીધી વાપરી, આટલી તોછડી ભાષા કે હું બ્રાહ્મણ છું તું કાઠી છો, તારે ને મારે લોહીનોય સંબંધ નથી, મારી પાછળ હું કરવા પડી ગયો છે. લાત મારી ફેંકી દીધા દૂર અને પછી પાછા આવું કે આવે દાદો ખાચર છે ને અંગ કરતા વાલો બને. આપણને જો આમાંનું થોડુંક જ કર્યું હોય ને, લાતય ના મારી હોય ને, અને ખાલી એટલું જ કીધું હોય ને હું બ્રાહ્મણ ને તું આ, તારે ને મારે શું સંબંધ છે, તો આપણે કહે સારું બીજા ભગવાન ગોતી લઈશું, ઘણાય ભગવાન છે પૃથ્વી પર, ક્યાં ભગવાનનો ટોટો છે, ઘણા બધા ભગવાન છે. અત્યારે તો કૂતરાનું મંદિર છે, અમને એક જણે મોકલ્યું હતું, કોઈ પ્રદેશ છે, કૂતરાની મૂર્તિ બનાવીને પધરાયેલી છે મંદિરમાં, ઉંદરનાય મંદિર છે ને કૂતરાનાય મંદિર છે ને કેટલાય મંદિરો છે. એમ આકડા થઈને મહારાજ ખીજાયા, તો પણ દાદા ખાચર છાંયે જઈને બેઠા. પછી મહારાજે કરીમભાઈ પાસે ગાડું જોડાવ્યું ને કહે હાંકો. પછી કરીમભાઈએ કહ્યું, મહારાજ ગાડા આગળ દાદા ખાચર સૂતા છે. સી રીતે હંકાય, ગાડાની આગળ હોઈ ગયા. મહારાજ કે ફેરવી નાખો. તે કરીમભાઈએ ફેરવી નાખ્યું, દાદા ખાચર ત્યાં ઊઠીને આડા પાછા હોઈ ગયા. મહારાજ બોલ્યા આ બાજુ ફેરવી નાખો, એટલે એ બાજુ જઈને દાદા ખાચર હોઈ ગયા. એ બાજુ હાંકવા ગયા, તે બાજુ દાદા ખાચર હોતા. મહારાજ બોલ્યા ઉપરથી હાંકો, દાદા ખાચરની ઉપર ગાડું ચડાવી દો. આવું બોલ્યા. મહારાજ આમ બોલે છે ત્યાં તો આનંદ સ્વામી ક્યાંકથી આવ્યા. મહારાજે એમને કહ્યું કે દાદા ખાચરને સમજાવો, અમને જવાની રજા આપે. સ્વામીએ સમજાવવા માંડ્યા. દાદા ખાચરે કહ્યું પાછા અહીં આવવાની હા પાડે અને કોલ દે તો જવા દો. પછી મહારાજે હા પાડીને કોલ દીધા, ત્યારે મહારાજને દાદા ખાચરે જવા દીધા. આવા ભગવાનના ભક્તો છે કે જેને ભગવાન સિવાય કાંઈ નથી જોતું. ભગવાનને અર્થે ઉપયોગમાં આવી જવું છે, ભગવાનને અર્થે વેચાઈ જવું છે, ભગવાનને માટે મરી મટવું છે, આવા છે. એ ભગવાનને પોતાના અંગ કરતાં પણ વાલા છે. જેમ પૂર્વે દાદા ખાચર જેવા આવા ગણતરીના ભક્તો હતા, એવા આજે પણ એવા ભક્તો છે. સૂર્ય અને ચંદ્ર તપશે ત્યાં સુધી એવા સંતો ભક્તો પૃથ્વી પર મહારાજ મૂક્યા જ કરવાના. કારણ કે એવા સેમ્પલોને જોઈ જોઈને તો આપણે ચાલી શકીએ કલ્યાણના માર્ગે. એવા સેમ્પલોને જોવાથી તો આપણી અંદર બળ આવે કે આ લોકો પણ આ જ યુગમાં આવી રીતે વર્તે છે, તો આપણાથી કેમ ના વર્તાય. આ લોકો, આ જે ભગવાનના ભક્તો સંતો ભક્તો છે, અત્યારે આ જ સમયે મારી સાથે ને સાથે જ આવી રીતે વર્તી રહ્યા છે, તો હું કેમ ના વર્તી શકું. આપણને હિંમત આવે, બળ આવે, એટલે મહારાજ એવા પોતાના સેમ્પલો મૂકતા જ રહે છે. હજુ સુધી પૃથ્વી વાંજની નથી કે 200 વર્ષ પહેલાં હતા ને આજ ના હોય, એવું નથી, છે જ. સૂર્ય અને ચંદ્ર તપશે ત્યાં સુધી રહેશે, પણ લાગટ ના હોય,
હોય અને એ જોવાથી આપણે પણ જો એ માર્ગે હાલીએ તો આપણે પણ એવા થઈ શકીએ મહારાજને વાલા થવા માટે. નિષ્કામી નિષ્પાપ નિર્મળ નિર્વેર મેર મને ઘણી એવા જન જોઈ આપના તમે કરો રક્ષા તે હતની. આ બધું સંભળાવે જ મહારાજને અને ઘડે જ આપણને. સ્વામીની જબરી થિયરી છે, સંભળાવવાનું મહારાજને ને ઘડતર આપણું. બોલો, એ બાજુ આમ ફૂલ મૂકે ને આપણને અથોડો મારે કે આમ ગળાવજો, આવા થાજો. સ્તુતિરૂપી પુષ્પ મહારાજના ચરણારવિંદમાં મૂકે છે અને આપણને છે ને ટચ 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 ટચ, પેલા સોનીના ટચકા મારે ને એમ ટચકા મારતા જાય છે. સુનાર છે ને એટલે નિષ્કામી નિષ્પાપ નિર્મળ નિર્વેર એવા જે લોકો છે, જે નિષ્કામી છે, જે નિષ્પાપ છે, જે નિર્મળ છે. હવે જે નિષ્પાપ હોય, જે નિષ્કામી હોય, જે નિર્મળ હોય, એને હરિબળની ક્યાં જરૂર? એ તો છે જ. હરિબળ ગીતા તો જે એવા નથી એની માટે છે. પણ સ્વામીએ જે કીધું ને અંગ કરતા વાલા છે, એટલે સ્વામીને પછી સ્પષ્ટતા કરવાની ઈચ્છા થઈ. 10 પદ સુધી બરાબર હતું, પણ પછી સ્વામીએ જ્યારે બધી વાત મહારાજને બહુ વાલા, મહારાજને ભગત બહુ વાલા કર્યું ને, સ્વામીને થયું હવે મારે પહેલાં વ્યાખ્યા મૂકી દઉં કેવા વાલા, છેલ્લે છેલ્લે જતાય વાલા માટે મૂકી દેશે. પછી 10મા પદ આરે આવે, 44મું કડવું આવશે ને, પદ 11 એ બે જોઈન્ટ થઈ જશે, ત્યાંથી પાછું આપણા લેવલનું આવી જશે. પણ આ આપણને થવા માટેનું મૂકે છે. એવા જન જોઈ આપના જે નિર્વેરી છે, જેના હૃદયની અંદર બીજાની ઉપર ઉપકાર કરવાની બહુ મોટી ભાવના છે, એવા જે ઉદાર ભક્તો છે એની રક્ષા તમે કરો છો, એ જો થોડાક દુખાય તો તમને અનંત ઘણો દુઃખ થાય છે. એવાને કોઈ થોડા જો દુખવે તો તમારું હૃદય દુભાઈ જાય છે. એ તો બીજાને માફી આપે છે પણ તમે આપી નથી શકતા એવા ભક્તોનો જે દ્રોહ કરે એને. તમારે તેહ તેહને તમે એમ અરસ પરસ છે પ્રીત, તેના પાડો છો લાડ તમે શ્રી હરિ જો રૂડી રીત. તમારે તે એટલે આવો જે ભક્ત છે, એવો ભક્ત એ તમારી માટે છે અને તેહને તમે તમારી માટે એ છે. અરસ પરસ તમને એકાબીજા પ્રત્યે પ્રીત છે, એના લાડને તમે પાડો છો બહુ સારી રીતે. એવો ભક્ત જ્યારે તમને પોકારે છે ત્યારે તમે તરત હાજર થાવ છો. એવો ભક્ત છે ને તમે નથી ભૂલતા ને એવો ભક્ત તમને નથી ભૂલતો. એને તમારી હારે બને છે ને તમારે એની હારે બને છે. એને તમને કંઈ પૂછવું હોય તો પૂછી લે છે, તમારે એને કાંઈ પૂછવું હોય તો પૂછી લે છે. એને તમને કાંઈ કહેવું હોય તો કહી દે છે, તમારે એને કાંઈ કહેવું હોય તો કહી દો છો. તમારે એને વઢવું હોય તો વઢી લો છો અને એને તમને વઢવું હોય તો વઢી લો છો. આ જે ભક્ત છે ને, અહીં આગળ જે આ અરસ પરસ આ જે સ્વામીએ પદ લખ્યું, આ તો કેવો ભક્ત, અસાધારણ પ્રીતિ જેને પરમાત્માને વિશે છે. શ્રીમદ ભાગવતના 11 સ્કંદની અંદર એના લક્ષણો લખ્યા છે. એ ભક્ત કેવો હોય, એ જે લક્ષણો લખ્યા એવો આ ભક્ત છે. અરસ પરસ એને ભગવાન સાથે એકાત્મ ભાવ થઈ ગયેલો હોય એવા છે. અને એવો જે ભક્ત છે એ તમને તમારા અંગ કરતાં વધારે વાલો છે. આશ્ચર્ય એનું અમને વળી નથી મનાતું મન. સ્વામી કે અમને એમાં કંઈ આશ્ચર્ય નથી લાગતું મહારાજ. હવે પાછા સ્વામી થોડુંક આપણને થોડી શાંતિ રહે ને એવી વાત કરે છે કે એમાં અમને કંઈ આશ્ચર્ય ના લાગે. આવા તો તમને વાલા હોય જ પ્રભુ, અને આવા જે હોય એને તમારે એકાત્મ ભાવ હોય, તમને અંગ કરતા એ વાલા હોય, બધું સરસ છે. નિષ્કુળા આનંદના નાથજી છો ભક્ત વત્સલ ભગવાન પ્રભુ. પણ છતાંય અમે એટલું કહીએ છે કે ભક્તો તમને બહુ વાલા છે, આવા છે, એની સાથે તમે અરસપરસ એક હો, પણ અમે ભગવાનના ભક્તો છીએ પ્રભુ. આ હરિબળ ગીતાની સ્તુતિ જે આગળ લખી છે ને, એ આગળની સ્તુતિ મહારાજને સ્વામી એમ કહે છે કે મહારાજ તમે જે આગળની સ્તુતિ લખી છે એ સ્તુતિને સાંભળજો, બાકી આવા ભક્ત તમને વાલા છે એમની અમને સંપૂર્ણ ખબર છે કે આવો જે હોય એ તમને વાલો જ હોય, પરંતુ અમે એવા ન થઈ શકીએ તો પણ પ્રભુ અમારી સ્તુતિને તમે સ્વીકારજો. એવી રીતે સ્વામીએ 2-3 ભાવો આ પદની અંદર રજૂ કર્યા, આપણને આવા થવા માટે આ રસ્તે ચાલવા માટેનો એક દ્રષ્ટિકોણ મળે, સાથે સાથે આવો ભક્ત છે ભગવાનને બહુ વાલો હોય છે એ પણ આપણને જાણવા મળે, અને અંગ કરતાં વાલો ભક્ત આવો હોય એ આપણા માનસમાં ફિટ થાય, અને સાથે સાથે
આપણને જ્યાં છીએ ત્યાંથી આગળ ચાલવા માટેનું બળ મળે એવી બધી સ્વામીએ આમાં દવાઓ આપણા માટેની મૂકેલી છે. કડવું 43 અહીં પૂર્ણ થાય છે. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે. માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઘનશ્યામ મહારાજની જય.